જોઈશું હવે ભાઈ ભાઈની પંચાયત ભાઈ ભાઈની ટીમ પહોંચી છે જૂનાગઢના મજેવડી ગામ શું છે અહીંની જનતાનો મિજાજ આવો સાંભળીએ ભાઈની પંચાયત લઈ ભાઈ ભાઈ આવી પહોંચ્યા છે સોરઠમાં સંતોની ભૂમિ ગિરનારની ભૂમિ આ છે મજેવડી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની બેઠક પર વાત કરવા છે ખૂબ મોટી સંખ્યામાં બંને રાજકીય પક્ષના નેતાઓ છે કોંગ્રેસના સમર્થકો પણ છે ભાજપના પણ છે અહીં કોઈ કારણોસર કદાચ અપક્ષ અને બીજેપી વચ્ચે છે એવું કેમ થયું છે દાદા હું કાંતિલાલ ગજેલા મારું નામ મને કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપેલો પેલા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ઢોલરિયાને કોંગ્રેસે મેન્ડેટ આપેલો અને મહેન્દ્રભાઈ ઢોલરિયાએ પ્રાંત અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કરેલા જ્યારે મને પણ શંકા અને એવું લાગતા મેં એક સાથે બે ફોર્મ રજૂ કરેલા ઝડપથી કારણ કે જીવાનો જવાબ લેવો તો તમે અત્યારે શેમાંથી લડો છો હું અત્યારે અપક્ષમાંથી લડી રહ્યો છું કોંગ્રેસના સહકાર સાથે કોંગ્રેસના સહકાર સાથે તો આ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે સૌથી પહેલા એ સત્તા પર કોંગ્રેસ હતું જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં ભાજપ હતું આ વિસ્તારમાં કામો થયા છે આ કામ તો થતા હોય પણ ભ્રષ્ટાચાર જાજો થાય છે કોણે કર્યો છે જી સત્તા ઉપર હોય ને સર ભ્રષ્ટાચારનો આરોપ અપમા પર લગાવવામાં આવ્યો સાહેબ મારું નામ મહેન્દ્રભાઈ ઠાકરજીભાઈ ડોલરિયા આમ તો હું છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં સેવા બજાવું છું અને મને છેલ્લે જે ટિકિટ આપી રહી ભારતીય જનતા પાર્ટીએ અને માત્ર ને માત્ર એક જ વિકલ્પ હતો કે આપણે મારે કોઈ પણ સંજોગે મોદી સાહેબના હાથ ભાઈ રેવા ન દીધું હું શેઠ સુધી ભાઈ ભેરો જ હતો શું બાકી નથી રેવા દીધું એને મેન્ટે તમે કોંગ્રેસ નું દીધું ભાઈ ને ચાર 11 કે ફોર્મ ભરે વિસ્તારમાં કામ થયા છે આ વિસ્તારમાં કામ તો થયા હવે જે વસ્તુ છે તાલુકા પંચાયતના સભ્ય ગ્રાન્ટ દે પણ મેજોરિટી આવે કે ના હાથમાં સરપંચના હાથમાં અમે તો પૂરી ગ્રાન્ટ દીધી પાંચે પાંચ વર્ષમાં પાંચ ગામ મારા ટોટલી જગ્યાએ પાંચે પાંચ વર્ષમાં એક એક ગામ ક્યાં ક્યાં કામ કયું કામ નથી કામ તો અત્યારે ઘણું બાકી જ છે દાખલા તરીકે જો અત્યારે એક તો અમારી એસટી હાવ નથી આવતી ગામડાની પ્રજા હાવ પછી બીજા હજી પાણી ખરાબ છે અમારા સર પાણી ખરાબ આવે છે આપના વિસ્તારમાં સાહેબ લાવો એક મિનિટ સાહેબ પાણી વિશેના મારે સરકારે વાતચીત થઈ ગયેલી છે કોઈ પણ સંજોગે અમારા ઉબેર નદીનું જે કાંઈ પાણી ડેમેજ આવે છે લાલ પાણી એમના વિશેનો કોઈ પણ સંજોગે તમારે એને ઉકેલ લાવવો પડે લાવવો પડે લાવવો પડે શૌચાલયો બન્યા છે શૌચાલયો બન્યા છે ગામમાં વિકાસ થયો છે અને ગામમાં જરૂરિયાતમંદોને બધું કાર્યક્રમ ચાલી રહ્યા છે બાકડા મેલાઈ ગયા છે બાકડા ભલે કોંગ્રેસે મેલા હોય પણ વિકાસ થયો છે વિકાસ થયો છે આ તમે વિકાસ પંથ ઉપર ઊભા છો સાહેબ વિકાસ પંથ ઉપર કોણ બોલે છે કોંગ્રેસમાંથી કોણ જવાબ આપે છે ભાજપે કઈ કામ કરેલા જ નથી આ સુવિધા પણ છે એ ધારાસભ્ય ની ગ્રાન્ટ માં આવેલ છે અને આમાં ભ્રષ્ટાચાર એટલો થયો કે 3 વખત તોડીને રિપેરિંગ કરેલો છે ડીડીઓ સાહેબ ખાતરી પૂર્વક છે કોને કોને ભ્રષ્ટાચાર કર્યો છે મોનિટરિંગ તો હતી નહીં તો પછી ભ્રષ્ટાચાર ની વાત તો એને જ કરવાની હોય ને બોલો આ સ્થાનિક લેવલ ના નેતા ની જવાબદારી હોય ગામ માં રોડ કામ થતા હોય તો સરપંચ ની જવાબદારી હોય ધારાસભ્ય તો ગાંધીનગર હોય થોડોક રોડ માં કોણ આ જે રસ્તો 3 વખત તૂટ્યો જે કઈ થયું અમે એને સરકાર ભેગા હું પોતે ભેગો જ હતો ભાજપ કોંગ્રેસ ભેગો જ હતો એ વસ્તુ તોડાવી જે અમારા મજૂરીમાં સુરેલભાઈ ભોકિયા હે ને એની દુવાથી આ રોડ બન્યો અને ડીડીઓ સાહેબે સૂચના આપી ચોખી અને જે કઈ પૈસાની જરૂરિયાત હોય વગર ગ્રાન્ટે રોડ અમારે એસોએ બનાવ્યો બીજું સૌથી પાણી દુકાન જ બોલતા કોઈ બોલો બોલો ગુબેર નદીમાં કેમિકલ પાણી આવે છે સરકાર ઉપર સુધી છે ને ભ્રષ્ટાચાર એવું કરે કે મિનિસ્ટર એ બાજુ વિસ્તારમાં છે
મિનિસ્ટર એ બાજુ ચૂંટાઈ ગયેલો છે, તે છતાં તે એક બાજુ જેતપુર નો વિસ્તાર એનો છે, એટલે મિનિસ્ટરો લોકો જે આ બાજુ પાણી છોડે છે તો ભ્રષ્ટાચાર વધારે થાય છે. ભાઈ પાણી નો પ્રશ્ન, પાણી વિશે કોણ જવાબ આપે છે? પાણી માટે બોલો. આ પાણી માટે હું કોંગ્રેસ નો જ કેન્ડિડેટ છું, ચાલુ હતો જિલ્લા પંચાયત ની અંદર, પણ આ પાણી માટે મેં આંદોલન કરેલા છે અને ઠેઠ ગાંધીનગર સુધી, અને આજની તારીખે હું એની સામે લડત ચાલુ છે મારી, અને પણ ભાજપની સરકારને હિસાબે. પાણી પાણી માટે કેમ, કોણ જવાબદાર? પાણીના આંદોલન અમે કર્યા છે, પણ હવે સરકારમાંથી ખાતરી આવેલી છે કે આ પાણીની જે સમસ્યાઓ છે એ દૂર કરવા માટે સરકારે ગ્રાન્ટે ફાળવી છે, પણ અત્યારે 200 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, પણ હવે એ સમય આવતા ચાલુ થઈ જશે. ભાઈ કોણ આનો બીજો કોણ પ્રશ્ન જવાબ આપે? સરકાર એમ કહે છે કે અમે મહેનત કરેલ છે કે ઉબેણ નદીનું પાણી હટાવો, પણ જો સરકાર એની હોય તો ક્યાં એને લડત કરવાની જરૂર છે? એના મિનિસ્ટરો એના છે, એના ધારાસભ્યો એના છે, બધો એના છે, મુખ્યમંત્રી એના, એને લડત કરવાની હોય ભાજપની સરકારને? કોંગ્રેસ વાળા જ લડત કરી છે, બાકી ભાજપે ખોટી વાતો કરી છે, બીજી કોઈ વાત. બીજા તમે તમારા હિસાબથી સૌથી સારા કામ ક્યાં છે, કોણ કહે છે? બોલો, કોણ બોલશે? હા બોલો ભાઈ, તમે આવી વચ્ચે આવીને બોલો. જે પ્રમાણે ગ્રાન્ટ આવતી હોય પ્રમાણે પંચાયત કે જે કઈ ધારાસભ્યો એ પ્રમાણે એના કામ કરતા જ હોય છે. એ નાનું ગામ છે એટલે એ વિસ્તારમાં નાનું હોવાથી તે ગટર પ્રમાણમાં કોઈ પણ કાર્ય થાય, આજ 500 માણસની વસ્તી ને 15,000ની વસ્તીમાં કઈ ફરક કે નહીં? એટલે ગટરના કામ થયા છે? હા થયા છે, 100% થયા છે. કેવું નથી? હા બોલો બોલો. આજ ભાઈ વધુ કઈ કહ્યું? ભાજપના સારા કામ એ છે કે ગટર કરાવે છે, પણ ગટરમાં ઉતારી દે છે બધાને, અને રાતોરાત ખરીદી લે છે માણસો. એ આખી જુદી વાત થઈ છે. અચ્છા બીજા કોઈ કોમન મેન, સામાન્ય માણસ કોઈ કઈ કહેવા માંગે છે? કોઈ સામાન્ય માણસને કઈ પ્રશ્ન છે? બોલો, કોને પ્રશ્ન છે, કોને બોલવું છે, કેમ? હા બોલો, કોને બોલવું છે? આપણે ડીઝલ પેટ્રોલના એવડા ભાવ છે, અત્યારે હું રિક્ષા ચલાવું છું તો આ ભાવમાં મારે ઘર કેમ બનાવવું? મારે 3 દીકરીઓ છે, તો ડીઝલ પેટ્રોલના ભાવ અત્યારે આસમાને બુગાડી દીધા. મોંઘવારી એક મોટો ઇશ્યુ છે, તો આ તું મજવડીમાં કોઈને કઈ પૂછવાનું રહી જાય પછી કહેતા નહીં કે અમારો વારો. બંને 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 પક્ષને થોડું થોડું કહું છું. કોણ કહેવા માંગે છે? હા બોલો. અત્યારે સરકારે માં કાર્ડ કરી અને ગરીબ લોકોને અને બધાને સારવાર મફત આપી છે, 370 નાબૂદ કરી છે. સ્થાનિક સ્વરાજના કામો કરના કે બધા સ્થાનિક સંતુષ્ટ છો? સ્થાનિક સ્વરાજના કામ જે તે સમય અને જરૂરિયાત મુજબ કરતા જોઈએ છીએ. ચાલો, તમારામાંથી ફાઇનલ જવાબ કોણ આપે છે? શું જવાબ દીધો? અત્યારે સુધી અમે જિલ્લા પંચાયત કોંગ્રેસનો કેન્ડિડેટ તરીકે મેં ઘણી માજીઓડીને ગ્રાન્ટ આપી છે, અને હમણાં હાલની તકે 5 લાખ રૂપિયા મેં ગ્રાન્ટ ફાળવેલી છે. તો આ તું, હા બોલો બોલો. આ છે ને ભાજપ વાળા છે ને ફોર્મ પાછા ખેંચાવે છે ને, એ એક બંધ કરાવી દે. અચ્છા ધાક ધમકી દી, બસ પત્રા પર જ જાય છે. જો નહીં સાહેબ, છેલ્લો પ્રશ્ન, ભાજપમાંથી સ્થાનિક સ્વરાજમાં ધાક ધમકી આપવામાં આવે છે સાહેબ? આવડા મોટા માણસોને કોઈ ધાક ધમકી આપી શકે? તમે જો એ વાત પણ છે. તો આ તું મજેવડીથી ભાઈ, લોકો ખૂબ શાંત છે, સમજદાર છે. મોટા ભાગે અમારે આ ડિબેટમાં હો હા દેકારો થતા હોય છે. અહીંયા બધાએ પોતપોતાની વાત શાંતિથી કરી, પણ જે કોઈ જીતીને આવે એને ભાઈ બે હાથ જોડીને વિનંતી કરે છે કે લાલ પાણી બંધ કરો, લોકોને શુદ્ધ પીવાનું પાણી આપો, શૌચાલયના કામ થાય. જિલ્લા પંચાયત, નગરપાલિકા કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં તમને જ્યારે લોકો ચૂંટે છે ત્યારે એની એક અપેક્ષા હોય છે કે એની સામાન્ય સામાન્ય જરૂરિયાત તમે